मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आपणे आगळना लेक्चर में भणी गया के समाजवादी पद्धति नो परिचय मेळव्यो अने समाजवादी पद्धतिना लक्षणों जोया। हवे आ समाजवादी पद्धति आपणने खबर छे के कया देश में छे, रशिया अने चीन में छे। तो आ समाजवादी पद्धतिना लाभ केवा थाय छे तो जोईए समाजवादी पद्धतिना लाभ। अगरनो आपणो टॉपिक छे सामाजिक समाजवादी जी आपणी पद्धति छे ए पद्धतिना कारणे लाभ केवा थाय छे। आपणे बजार पद्धतिना लाभ अने गैरलाभ जोया, एवी ज रीते आ समाजवादी पद्धतिना लाभ अने गैरलाभ जोवाना छे। तो तम आपणे आगळ जोई गया लक्षणोमां के समाजवादी पद्धतिमां पूरेपूरुं संचालन निर्णयो बधुं कोण करे छे तो राज्य करे छे, एटले के सरकार करे छे। सरकार करे छे तो समाजनी जरूरियातो मुजब आपणे जोयुं के केवी वस्तु उत्पन्न थाय छे आ समाजवादी पद्धतिमां। समाजनी जरूरियातो मुजब समाजना लोकोनुं हित कल्याण थाय एवुं आमां उत्पादन थाय छे। तो समाजनी जरूरियातो मुजब उत्पादन थवाथी बिनजरूरी अने मोजशोखनी वस्तुनुं उत्पादन थशे नहीं। केम? कारण के आमां उत्पादनना निर्णयो कोण ले छे? राज्य ले छे। के पहेलो लाभ शुं थाय छे, सारो फायदो के समाजनी जरूरियात मुजब वस्तुनुं उत्पादन, नकामी वस्तुनुं उत्पादन थशे नहीं। तेमज मोजशोखनी, वधारे पड़ती मोजशोखनी वस्तुनुं पण उत्पादन थशे नहीं, એટલે કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી। કઈ પદ્ધતિમાં? સમાજવાદી પદ્ધતિનો લાભ થયો કે મોજશોખની અને નકામી બિનજરૂરી વસ્તુનું ઉત્પાદન થશે નહીં। સમાજની જે વસ્તુની જરૂરિયાત હોય એ જ વસ્તુનું ઉત્પાદન આ સમાજવાદી પદ્ધતિમાં થાય છે। જોઈએ આગળ કે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય પણ કોણ લેશે? રાજ્ય દેશે તો આપણને ખબર જ છે। લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી। હવે રાજ્ય દ્વારા નિર્ણય બધા લેવામાં આવે તો રાજ્ય એવો નિર્ણય લે છે કે એવો ઉદ્યોગ સ્થાપવા દેશે અથવા તો એવો પ્રદૂષણ થાય, કુદરત સંપત્તિને નુકસાન થાય, એવો ઉદ્યોગને પરમિશન આપશે નહીં। એટલે કુદરતી સંપત્તિનો જે દુર્વ્યય થતો હતો, જે નુકસાન થતું હતું, એ નુકસાન થતું નથી, આ ફાયદો થાય છે ખાસ। તો સમાજવાદી પદ્ધતિના ઉત્પાદનનો નિર્ણય રાજ્ય સરકાર લે છે, એના લીધે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી, આ એક ફાયદો સારો છે। આગળ ત્રીજો, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે। સમાજની અંદર જે આવક અને સંપત્તિ, અમીર લોકો પાસે ઘણી આવક અને ઘણી સંપત્તિ ભેગી થઈ ગઈ હોય અને ગરીબ લોકો પાસે કંઈ હોય નહીં, આવી જે આવક અને સંપત્તિની અસમાનતા શું થાય છે? દૂર થાય છે। કઈ પદ્ધતિમાં? સમાજવાદી પદ્ધતિ। જ્યારે બજાર પદ્ધતિમાં શું હતું? આવકની અસમાનતા વધે છે, આવકની અસમાનતા વધે છે, એટલે ગરીબો વધુ ગરીબ થશે, ધનિકો વધુ ધનિક થતા જાય છે। પણ આ સમાજવાદી પદ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે। આગળ ગ્રાહકોનું શોષણ થતું નથી। આ સમાજવાદી પદ્ધતિમાં ગ્રાહકોનું ખાસ શોષણ થતું નથી, થતું જ નથી એવું કહો પણ ચાલે। તો ફરીવાર આપણે જોઈ લઈએ, ખાસ ધ્યાન આપજો, પૂછાય કે સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભો જણાવો। લાભ અને ગેરલાભો ત્રણ ગુણમાં પૂછાઈ શકે કે લાભ, પહેલો તો સમાજની જરૂરિયાત મુજબ ચીજ વસ્તુનું રાજ્ય સરકાર દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, એના લીધે બિનજરૂરી કે મોજશોખની વસ્તુનું ઉત્પાદન થશે નહીં। બીજું, ઉત્પાદનના નિર્ણયો રાજ્ય સરકાર લે છે, એના લીધે કુદરતી પર્યાવરણને નુકસાન ન થાય એવી રીતે નિર્ણય લેશે, એટલે કુદરતી પર સંપત્તિને નુકસાન કે એનો દુર્વ્યય, નકામો ઉપયોગ થતો નથી। ત્રીજો ફાયદો, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે, અને છેલ્લું, ગ્રાહકનું શોષણ થતું નથી। હવે જોઈએ તો આના ફાયદા છે, તો એના
ગેરફાયદા પણ હોઈ શકે છે, સમાજના કલ્યાણ માટે ભલે છે છતાં પણ અમુક ગેરફાયદા પણ હોઈ શકે છે। તો એનો ગેરફાયદો આપણે જોઈએ। સમાજવાદી પદ્ધતિના મર્યાદાઓ એટલે કે લિમિટ કેટલી છે, એની ખામીઓ આપણે કહીએ અથવા તો એના શું કહીએ ગેરલાભ, બધું એક જ થાય। સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, ખામીઓ કે ગેરલાભ, આ બધાનો મતલબ એક। તો આપણે હવે જોવાની છે સમાજવાદી પદ્ધતિના ગેરલાભ કે એની મર્યાદાઓ કે એની ખામીઓ। તો જોઈએ, ઉત્પાદનના સાધનોની માલિકી આપણને ખબર છે કોની છે, વિચારો સમજાવી દઉં, કોની છે, રાજ્યની। કોની? રાજ્યની। તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, એના માટે બધા નિર્ણયો કોણ લે છે, આપણને ખબર, કોણ લે છે, રાજ્ય લે છે। ખાસ ધ્યાન આપજો, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી। રાજ્ય સરકાર કે એટલું જ પેલા કંપનીવાળા ઉત્પાદન કરે, પછી વધારે કરે નહીં। પ્રાઇવેટ હોય તો શું થાય, જેમ બને એમ વધારે ઉત્પાદન કરે, નવું સંશોધન કરે, એમ ફાયદો કંપનીવાળાને થાય। હવે અહીંયા ફાયદો કોને થાય છે, રાજ્યને। એટલે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી રાજ્ય ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપતું નથી, એટલે કે પ્રોત્સાહન મળતું નથી। આ એનો ગેરલાભ છે પહેલો ગેરલાભ શું છે, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે, એના લીધે ઉત્પાદન વધારવા માટે રાજ્ય પ્રોત્સાહન ખાસ મળતું નથી। બીજો આપણે જોઈએ, બજાર પદ્ધતિની અંદર હરીફાઈની સ્પર્ધા હતી, એના કારણે એક કે હું વધારે કમાઉં, બીજું કે હું વધારે કમાઉં, એના લીધે વસ્તુની ક્વોલિટી કેવી મળતી હતી, સારી। પરંતુ અહીંયા સ્પર્ધા કે હરીફાઈના અભાવે, અહીંયા સ્પર્ધા કે હરીફાઈ હોતી નથી, એના લીધે અર્થતંત્રની અંદર નવા સંશોધનોને વેગ મળતો નથી। રાજ્ય સરકાર કે આ ઉત્પાદન કરવાનું છે એટલું જ કરે, પછી વધારા નવા સંશોધનો આ પદ્ધતિમાં થતા નથી। તો સ્પર્ધા કે હરીફાઈના અભાવે અર્થતંત્રમાં સંશોધનોને આ પદ્ધતિમાં વેગ મળતો, નવું કંઈ સંશોધન થતું નથી। કેમ? કેમ કે રાજ્ય સરકાર કે આ ઉત્પાદન કરવું એટલું જ કરે, તો આ બધું હસ્તક્ષેપ રાજ્ય સરકારનો હોવાના કારણે। આગળનો ગેરલાભ જોઈએ, તો આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, એટલે કે વ્યક્તિને થાય કે મારે આ વસ્તુ ખરીદવી છે, પણ એ ખરીદવી સરકાર દ્વારા જે આપવામાં આવે જ ખરીદવી પડે, એટલે કે વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી। બજાર પદ્ધતિમાં ખરીદવા માટે વિશાળ બજાર મળે, બજાર પદ્ધતિમાં, જ્યારે અહીંયા સરકાર દ્વારા જે નક્કી કરેલું હોય જે વસ્તુ ખરીદવી પડે। એટલે આ બજાર પદ્ધતિની અંદર વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી। રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય, અમલદારશાહી એટલે કે મોટા સાહેબ હોય ને, હું કહું એમ જ થવું જોઈએ, વધારાનું કંઈ કરવાનું નહીં, કેમ આમ કર્યું, આવી રીતનું અમલદારશાહી એટલે કે જે અધિકારી હોય એ અધિકારશાહી પોતાનો રોપ જમાવવાની પ્રવૃત્તિ ચાલુ થાય છે, એટલે કે રાજ્ય સરકારનો વધુ હસ્તક્ષેપ હોવાના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે, એટલે કે અમલદારશાહી, અમલદાર એટલે કે અધિકારી જે કે એમ જ થાય એવી પ્રવૃત્તિ ઊભી થવાનો ડર આ સમાજવાદી પદ્ધતિમાં રહેલો છે। તો આપણે આ લેક્ચરની અંદર આજે ભણ્યા સમાજવાદી પદ્ધતિના લાભ, અને બીજું શું ભણ્યા, સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, એની ખામીઓ અને એના ગેરલાભ। ફરી ફટાફટ ધ્યાન આપતો જોઈ લઈએ સમાજવાદી પદ્ધતિના લાભ। તો સમાજવાદી પદ્ધતિમાં સમાજની જરૂરિયાત મુજબ જ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોત શોખવાળી વસ્તુનું ઉત્પાદન થતું નથી। નંબર બે, આ પદ્ધતિની ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી। નંબર ત્રણ, આવક અને સંપત્તિનો અસમાનતા દૂર થાય છે, ગ્રાહકોનું શોષણ થતું નથી। આ શું થયા, સમાજવાદી પદ્ધતિના લાભ। હવે એના ગેરલાભ, તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારે કરવા માટે અથવા તો વધારવાનો, ઉત્પાદન વધુ કરવા માટે પ્રોત્સાહન મળતું નથી। નંબર બે, સ્પર્ધા અને હરીફાઈના અભાવના કારણે નવા સંશોધનો થઈ શકતા નથી। આ બજાર સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી। અને છેલ્લો ગેરલાભ, આમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે। હવે આપણે આ બે પદ્ધતિઓ જોઈ, એક સમાજવાદી પદ્ધતિ અને એક
एक बजार पद्धति जोई। हवे आगळ आपणे जोवानी छे पद्धति ए छे मिश्र अर्थतंत्र। तो ए आगळा लेक्चर में आपणे जोईशुं। अस्तु, जय हिंद।